પેજ નંબર 62 દાખલા નંબર 19 પ્રમાણસર મંજૂરીના દાખલાઓ આવે છે, થોડી રીત અલગ છે. શીતલ ઇલેક્ટ્રોનિક્સ કંપની લિમિટેડ 1,20,000 છે, શેરની સંખ્યા બોલો કેટલી આપવામાં આવેલી છે, 1,20,000 રૂપિયા, 1,20,000 શેર છે. ત્યાર પછી આપવામાં આવેલા છે 10 રૂપિયા. શું કહેવામાં આવે છે? શેરની મૂળ કિંમત. એને કહેવાય શેરની મૂળ કિંમત અથવા તો શેરની દાર્શનિક કિંમત. રકમો નીચે પ્રમાણે મંગાવવામાં આવી. પહેલો વાંચો તો અરજી વખતે કેટલા છે? તો અરજીના લખીશું આપણે 3. એની પછી મંજૂરીના 3. પ્રથમ અને આખરી હપ્તો બંને અલગ અલગ છે. જાહેર જનતા પાસેથી 1,80,000 અરજીઓ મળી. પહેલી લીટીમાં વાંચો મંગાવેલી કેટલી છે, વધારાની કેટલી મળે, વધારાની અરજી બોલો કેટલી મળે છે, 60,000 અરજીને નામંજૂર કરીને ના નાણાં શું કરવાના, કયા ખાતે? આ દાખલામાં એમાં થોડું અલગ આવશે, સમજો. શું કામ અલગ આવશે? આગળ આપેલું છે, જે અંતર્ગત કંપનીએ નીચે પ્રમાણે શેરની ફાળવણી કરી હતી, અન્ડરલાઈન, નીચે પ્રમાણે શેરની ફાળવણી કરી હતી. શેરની ફાળવણી એવો શબ્દ આવે ને તો એને કહેવાય પ્રમાણસર ફાળવણીના દાખલા. શું કહેવાય એને? પ્રમાણસર ફાળવણીના દાખલા. વધારાની બોલો કેટલા અરજી આપી છે? 21 મંગાવેલી, મળેલી કેટલી છે? 1,80,000. તો વધારાની કેટલી છે? 60,000. 60,000 ના પૈસા આપણે કયા ખાતે લખતા? આમાં બધી પૂરેપૂરી 60 ના પૈસા બેંક ખાતે લખાશે? પ્રમાણસર ફાળવણી એટલે શું? તો કે અરજી વખતે વધારે પૈસા મળ્યા, એ વધારાના પૈસા લઈ જવાના મંજૂરી ખાતે, એમ છતાં વધે તો લઈ જવાના પ્રથમ હપ્તા ખાતે, અને એમ છતાં વધે તો લઈ જવાના આખરી હપ્તા ખાતે. એને કહેવામાં આવે છે પ્રમાણસર ફાળવણી. હવે પ્રમાણસર ફાળવણી એટલે શું? ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે અરજી વખતે મળવા જોઈએ 10 લાખ, મંજૂરી વખતે મળવા જોઈએ 3 લાખ, પ્રથમ હપ્તા વખતે 2 લાખ, આખરી હપ્તા વખતે 3 લાખ. અરજી વખતે 10 મળવા જોઈએ, એની જગ્યાએ ધારો કે 17 લાખ મળ્યા. ઓછા મળ્યા કે વધારે? કેટલા વધારે? 7 લાખ વધારે મળ્યા, તો એના પૈસા પાછા આપવાના, બેંક ખાતે લખવાના. આ દાખલામાં બધા બેંક ખાતે લખવાના નહીં. 7 લાખ વધારે મળ્યા ને, તેમાંથી વધારાના પૈસા કયા ખાતે લઈ જવાના? મંજૂરી ખાતે. 7માંથી 3 મંજૂરી ખાતે લઈ જાવ, કેટલા વધ્યા? 4. તો એ કયા ખાતે લઈ જાવ? પાછા વધ્યા તો ક્યાં લઈ જાવ? આખરે. પણ આપણે એ બધી રકમો લઈ જવાની આવશે નહીં. હવે અરજી વખતે વધારાના નાણા ક્યાં લઈ ગયા? તો મંજૂરી વખતે ફરીથી મંગાવો ત્યારે પાછા નાણા મળે નહીં. એને કહેવાય શેરની પ્રમાણસર ફાળવણી. આમાં 10 છે, 17 મળ્યા, વધારાના કેટલા મળ્યા? 7. તો 7માંથી એમ કે બેંક ખાતે 4 લઈ જાઓ અથવા બેંક ખાતે 5 લઈ જાઓ. બેંક ખાતે કેટલા લઈ જવાના? 5. તો હવે કેટલા વધ્યા? 2. એ 2 કયા ખાતે? મંજૂરી. તો મંજૂરીના પૈસા એડવાન્સમાં અરજી વખતે મળી ગયા, કેટલા મળી ગયા? 2. તો હવે મંજૂરી વખતે જ્યારે નાણા મળે ત્યારે પૂરેપૂરા 3 લાખ મળે? 3 લાખમાંથી કેટલા મળી ગયા? 2 લાખ તો મળી ગયા. તો મંજૂરી વખતે કેટલા મળશે? 1. બસ આ જ રીત છે. પહેલા દાખલામાં સમજો, ધ્યાનથી આવડી જશે.
48,000 શેર પૂરે પૂરા મંજૂર કર્યા 48 માંથી પૂરે પૂરા શું કર્યા છે 36,000 નો એક પણ શેર મંજૂર ન કર્યો અંડરલાઈન એક પણ શેર મંજૂર ના કર્યા મંજૂર નો કર્યો એટલે નો કહેવાય ના મંજૂર કર્યા કયા શું કર્યા કહેવાય કૌંસમાં લખો ના મંજૂર કૌંસ પૂરો ના મંજૂર કરો એના નાણા કયા ખાતે લખાય બેંક ખાતે કયા ખાતે લખાય બાજુમાં લખો બેંક ખાતે 96,000 શેરના 72,000 મંજૂર કર્યા 96 વાળાના કેટલા મંજૂર કર્યા 72 તો 96 માઇનસ 72 કરો કેટલા થયા 24 લખો બાજુમાં મંજૂરી ખાતે 24,000 મંજૂરી ખાતે કેટલા 24,000 કયા શેરની શું ગણતરી થાય ને એ હું લખી દઉં છું ટોટલ કંપનીને અરજીઓ કેટલી મળી છે 1,20,000 એમાં આપણે ખરેખર મંજાવેલી કેટલી છે 1,20,000 1,20,000 ને કયા ખાતે લઈ જવાય 36,000 નો બીજી લીટીમાં વાંચો 36,000 નો એક પણ શેર મંજૂર કર્યો નથી મતલબ એને શું કર્યા ના મંજૂર ના મંજૂર ના નાણા કયા ખાતે લખાય કેટલા છે તો લખીશું ના મંજૂર ના મંજૂર ના નાણા લખવાના પછી વાંચો 96 માંથી કેટલા મંજૂર કર્યા 96 માંથી 72 બાદ કરો 24,000 ના નાણા કયા ખાતે લઈ જવાના આ રીતે 24 મળે બીજી રીત કેલ્સીમાં લખો 1,80,000 માઇનસ 1,20,000 માઇનસ 36,000 24,000 મળ્યા 24,000 આ કયા ખાતે લઈ જવાના મંજૂરી ખાતે બસ આ એક વસ્તુ આ દાખલાની અંદર નવી છે બધી રકમો સમયસર મળી ગઈ કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો કંપનીનું નામ આપવામાં આવેલું છે શીતલ ઇલેક્ટ્રોનિક્સ લખાશે શીતલ ઇલેક્ટ્રોનિક્સના ચોપડે આમનોંધ પહેલી આમનોંધ શેની આવે અરજીના નાણા મળે નાણા મળે એટલે કયું ખાતું ઉધાર કરાય નંબર એ લખાશે બેંક ખાતે ઉધાર તે એક 20 પર ગણતરી થાય કે 80 પર 1,80,000 ગુણ્યા અરજીના 5,40,000 ના મંજૂર હોય કયા ખાતે અને પછી તે ઇક્વિટી શેર મંજૂરી શેર મૂડી ખાતે બોલો કેટલા છે 1,20,000 ગુણ્યા બેંક ખાતે 36,000 ગુણ્યા 3 અને મંજૂરી ખાતે 24,000 ગુણ્યા 3 360,000 1,08,000 કોઈ કહી શકશે માં કોઈ વસ્તુ નવી આવી
કમિટી છે અહીંયા સુધીનો આઉટપુટ આ વધારાનો મંજૂર એટલો મંજૂરીના કેટલા નાણા એડવાન્સમાં મળી ગયા હવે ચોથી એમનો દાવે કે મંજૂરી નાણા મળશે ત્યારે 72000 ફરીવાર મળે કે ન મળે ના મળે તો ચોથી એમનો આપણે લખીશું ને ત્યારે એમાંથી આ 72000 ને શું કરી દેવાના બસ આ જ વસ્તુ નવી છે એને કહેવાય છે પ્રમાણસર નંબર 3 મંજૂરીના નાણા હવે શું કરવાના મંગાવવાના મંજૂરીના નાણા મંગાવવાની એમનો મંજૂરીના નાણા મંગાવ્યા હવે મંજૂરીના નાણા નાણા મળે એટલે કયું ખાતું ઉધાર બેંક ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી રકમ કેટલી લખવાની 3 સાઈડ પૂરેપૂરા આવશે 3,60,000 માંથી અરજી વખતે એડવાન્સ માં કેટલા મળી ગયા 72 મળી ગયા તો 72 ને શું કરી દેવાના 72 બાદ કરો 2,00,000 સમજ પડી દાખલાની અંદર બસ આ બે મુદ્દા દાખલાની અંદર નવા છે જે હવે પછીના બધા દાખલાની અંદર આવશે શું વધારાની વિગત છે તો કે અરજી વખતે વધારાના નાણા મળે એ કયા ખાતે લઈ જવાના છે અને મંજૂરી વખતે કાલે મળે ત્યારે એમાંથી શું કરી દેવાના 12 નંબર 5 આખરી હપ્તાના નાણા મંગાવવાના ઇક્વિટી છે આખરી હપ્તા ખાતે ઉધાર તે બોલો કયા ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે કોના કૌંસમાં ગણતરી હપ્તાના કૌંસમાં કેટલા ગુણ્યા કેટલા 21 ગુણ્યા 4 4,20,000 આ નાણા મંગાવ્યા હવે નાણા મળે નાણા મળે એટલે કયું ખાતું ઉધાર બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા આખરી હપ્તા ખાતે ઉધાર છે એટલા જમા કરવાના બોલો કેટલા 4,20,000 આમાં શેર જપ્ત કરવાની કે એવી બીજી કોઈ આમનું માનવામાં આવેલી નથી સમજાવવા બે નવા મુદ્દા લખી નાખો